અમદાવાદમાં ઓક્સિજનની અછતની વચ્ચે સામાજિક સંસ્થા આવી મદદે દર્દીઓને નિઃશુલ્ક આપવામાં આવી રહ્યા છે ઓક્સિજન મશીન. અત્યાર સુધીમાં આવા ઓક્સિજન મશીન આપીને 52 દર્દીઓના જીવ બચાવી લેવામાં આવ્યા. હાઈટેક ઓક્સિજન મશીન લોકોને મફતમાં આપીને આ ઉમદા સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે. મહામારીમાં અનેક લોકો ઓક્સિજન વગર મૃત્યુ પામ્યા હોય તેવી ઘટનાઓ બની છે, તો ક્યાંક ઓક્સિજનની પણ કાળાબજારી થઈ રહી છે. તમામની વચ્ચે એવા પણ લોકો છે કે જે લોકોનો જીવ બચાવવા સ્વયંભૂ સામે આવ્યા છે. એવી જ એક એનજીઓમાં અમે ઊભા છીએ કે જ્યાં ન માત્ર ઓક્સિજન મશીન નિઃશુલ્ક આપવામાં આવે છે, પરંતુ કોરોનાના દર્દીઓ માટે જરૂરી જે વ્હીલચેર છે કે અન્ય જે સાધનો છે તે પણ નિઃશુલ્ક આપવામાં આવે છે. આ ઓક્સિજન મશીનથી અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો આ પ્રકારના ઓક્સિજન મશીનથી 52 જેટલા દર્દીઓની જીવ બચાવવામાં સફળતા મળી છે. અને આ જે પ્રયાસ છે તે કઈ રીતે શરૂ કરવામાં આવ્યો અને અત્યાર સુધી શું પરિણામ આવે તેની વાત કરવા માટે આપણે અમીબેન સાથે વાત કરીશું. અમીબેન, આપ જે મશીન છે એ મશીન ક્યારે લીધી હતી, કયા વિચારથી લીધી હતી અને કેવી રીતે આનાથી લોકોના જીવ બચ્યા? હવે લાસ્ટ યર આ જ વર્ષે એપ્રિલ મહિનામાં જ્યારે ફૂડની બહુ જ જરૂર હતી ત્યારે અમે લોકોએ ફૂડ વિતરણનું કામ કર્યું હતું. અને આ વર્ષે પણ મને જસ્ટ 2 મહિના પહેલાં જ એવો વિચાર આવ્યો કે આપણે ઓક્સિજન મશીનો લઈને રાખીએ અને એની સાથે સાથે ઘણી બધી વસ્તુ જેમ કે વ્હીલચેર છે, 16 બેડ માટેની 16 બેડ્સ છે, પછી 40 ચેર્સ છે, પછી ઘોડી છે કે જેને કોઈપણ પ્રકારની મેડિકલી એવી જે ઘરમાં રહીને જરૂરિયાત પડતી એવી કોઈપણ વસ્તુની જરૂરિયાત હોય તો શ્રી સવા ફાઉન્ડેશનને યાદ કરે. તો 2 મહિના પહેલાં મેં મશીનો ખરીદ્યા હતા અને મેં ફેસબુક પર વિડીયો પણ મૂકી હતી કે કોઈને પણ આવા, અને એ વખતે આ સ્ટ્રેન નહોતો આવ્યો અને એવા ટાઈમે અંદરથી જ મારા મનથી એવું થયું કે હું આ મશીનો લઈને રાખું જે રાઈટ ટાઈમે બહુ જ કામમાં આવે. અચ્છા, આ મશીનનું ફંક્શનની આપણે વાત કરીએ, લગભગ મોટાભાગે તો ઓક્સિજન બોટલનો આપણે ઉપયોગ જોયો છે. આ મશીન કઈ રીતે ફંક્શન કરતી હોય છે અને એનાથી લોકોના જીવ કેવી રીતે બચતા હોય છે? આ મશીન આખું ઓટોમેટિક મશીન છે અને બહુ જ ઇઝીલી તમે આને ઓપરેટ કરી શકો. કોઈ પણ લેમેન માણસ પણ આને બહુ જ સરસ રીતે ઓપરેટ કરી શકે એટલી સરસ એની સિસ્ટમ બનાવી છે. આમાં તમે આ જગ્યાની અંદર પાણી ભરવાનું હોય છે અને અહીંયા આગળ એનું નોબ આપ્યું છે, એ નોબ લઈ અને આ જે નળી છે એ માણસે જેને પણ તકલીફ છે એણે એના નોસ્ટેલમાં રાખવાની અને ઇલેક્ટ્રિકથી આ પ્યુરિફાઈ થયા કરે અને પ્યોર ઓક્સિજન મળે છે. એટલે ઇનફેક્ટ આ લેટેસ્ટ મશીનો છે કે જેનાથી તમારે એને રિફિલ નથી કરાવવાનું અને ઓક્સિજન, પ્યોર ઓક્સિજન આપને મળે. અત્યારે જો વાત કરીએ તો અમદાવાદમાં જ ઓક્સિજનની જરૂર હોય એવા અનેક દર્દીઓ છે, તો કેવી રીતે આપ મદદ કરો છો, પ્રોસેસ શું છે આ કોઈ પણ મશીન દર્દીઓને પહોંચાડવા માટે? એકચ્યુઅલી અમે લોકો છે ને સૌથી પહેલા એવું કરીએ છીએ કે એમનું જેની બી જરૂરિયાત છે એને અમે આધાર કાર્ડ લઈએ છીએ અને એની સાથે સાથે એનું જે ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શન આપ્યું છે એ પ્રિસ્ક્રિપ્શન લઈએ છીએ. એ બંને ઉપરથી અમે આખા લિસ્ટ બનાવીએ છીએ અને લિસ્ટ બનાવી અને જેમ જેમ અમારી પાસે મશીન ફ્રી થાય એમ એમ અમે લોકોને આપતા જઈએ છીએ. અત્યાર સુધીમાં આ પ્રયત્નથી કેટલા લોકોના જીવ બચાવ્યા? અત્યાર સુધી 52 લોકો જેટલા, અત્યાર સુધી હમણાં જ અમે લોકોએ આંકડો કાઢ્યો, 52 જેટલા લોકોના જીવ બચ્યા છે અને હજી આ પ્રોસેસ ચાલુ જ છે. અત્યારે બધા જ મશીનો બહાર છે એટલે લગભગ રોજ આપણે એવું કહી શકીએ કે એવરેજ 10-12 જણાને તો આપણે જીવ બચાવી શકીએ, જેની જરૂરિયાત પૂરી થાય છે મશીન આપી જાય. હા, એટલે આમાં પ્રોસેસ એવી છે કે જ્યારે તમારે જરૂરિયાત હોય ત્યારે તમારે શ્રી સવાનો કોન્ટેક્ટ કરવાનો, ફાઉન્ડેશનનો, આપનું આધાર કાર્ડ અને પ્રિસ્ક્રિપ્શન આપી અને તમારે મશીન લઈ જવાનું અને તમારી જરૂરિયાત પતી જાય. ઘણા લોકોને 1 દિવસ માટે જરૂર હોય છે, ઘણા લોકોને 5 દિવસ માટે જરૂર હોય છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે જ્યાં સુધી અમને બેડ ના મળે ને ત્યાં સુધી પણ અમને ઓક્સિજન મળે એટલું અમને આપી દો. એ રીતે જેને જેવી જરૂરિયાત છે એ પ્રમાણે અમે ઓક્સિજન પ્રોવાઈડ કરીએ છીએ. મારા સાથે વાત કરવા માટે અમીબેન, તો આ એક સેવાકીય કામ અને લોકોને જીવ બચાવવાનો એક પ્રયત્ન છે એ આ એનજીઓ દ્વારા કરવામાં આવ્યો છે, જેના કારણે અત્યાર સુધી અમદાવાદમાં 52 જેટલા દર્દીઓ પોતાનો જીવ બચાવી શક્યા છે. કેમેરામેન દીપક સાથે કિંજલ મિશ્રા.